દિવાળીનું પર્વ આવી રહ્યું છે અને તે અંતર્ગત લોકોની સેફટી માટે જે પ્રમાણે દિન પ્રતિદિન ચેન સ્નેચિંગના કિસ્સાઓ વધી રહ્યા છે તે જ અંતર્ગત પોલીસ દ્વારા જ્વેલર્સ એસોસિએશન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। દિવાળી પર્વમાં કોઈ ચોરી કે પછી ચેન સ્નેચિંગની ઘટના ન ઘટે તે અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। માંડવી વિસ્તારમાં આવેલા જ્વેલર્સને તમામ દુકાનદારો આ બેઠકમાં હાજર રહ્યા છે। શહેર પોલીસના ઝોન 3ના ડીસીપી પન્ના મોમાયા તેમજ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં એક બેઠક યોજાશે। શહેર જ્વેલર્સના વેપારી દ્વારા જ તેમને જે મુશ્કેલીઓ પડી રહી છે તે અંતર્ગત રજૂઆત પણ કરવામાં આવી છે। અત્યારથી જ ગરાકી તો દેખાય છે માંડવીને એની આજુબાજુ, એટલે જે દર વખતે રીતે આપણે જે માઇક સિસ્ટમ ચાલુ કરીએ છીએ, પરંતુ ગુરુવારથી આપણે એટલે પૂનમથી આપણે ચાલુ નથી, એ અમારી ટીમ એને જોઈ ગઈ હતી। થઈ ગયું કામ બધું? હા, જે લોકોને કીધેલું છે જેના ચાલુ નથી સીસીટીવી કેમેરા, તમને એની સૂચના આપી છે, જે તે પીએસઆઈબી ભીડ વધારે થવાની છે અને જ્વેલર્સની દુકાનમાં જ્યારે આપણે દિવાળીનો ટાઈમ હોય તો તમે ગયે વર્ષે જેમ કીધું તેમ શક્ય બને તો એક વધારાનો માણસ તમે થોડા દિવસ માટે રાખી લો, કારણ કે એક જ માણસ હોય અને 10 જણા આવે તો તમારે ઘરાક જવાનું। અત્યારે દિવાળીનો સમય ચાલી રહ્યો છે, 15 દિવસ બાકી છે, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ ખાતા દ્વારા મિટિંગનું ગઈકાલે રાતે સિટી પોલીસ સ્ટેશનમાં આયોજન કરવામાં આવેલું, જેમાં અમારા ઝોન 4-3 પન્ના મોમાયા અને ડી સ્ટાફથી લઈને બધા પોલીસ અધિકારીઓ એમાં હાજર રહ્યા હતા। ખાસ કરીને સિટી પીઆઈ ચૌહાણ સાહેબ પણ હાજર હતા અને દરેક પોલીસ સ્ટાફના અધિકારીઓની વચ્ચે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં સૂચનો આપવામાં આવેલા કે છેલ્લા 15 દિવસમાં ચારદરા વિસ્તારમાં, જેમાં ઘડિયાળી બોલ, ચારદરા વિસ્તાર, મંગલ બજાર, નવા બજારમાં ઘરાકી હોય છે, તો ચેઇન સ્કેનિંગના કોઈ બનાવ ન બને અને કોઈ વેપારી લૂંટાય ના, તો એનું અગાઉ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવેલું। વડોદરા શહેર પોલીસની કામગીરી ઘણી સારી છે અને વડોદરા શહેર પોલીસ કમિશનર તોમર સાહેબની નેજા હેઠળ ઘણી સારી કામગીરી કરી રહી છે પોલીસ ખાતો। ખાસ કરીને ચાર દરવાજામાં વેપારીઓ 450-500 વેપારીઓ છે, એમને ગાઈડલાઇન આપવામાં આવેલી કે ભાઈ તમે જે જોખમ લઈને જાઓ છો એમાં જીપીઆરએસ સિસ્ટમ મૂકો, તો જેનાથી કોક વખત વસ્તુ લૂંટાય તો એ ચોર જે છે લઈને ભાગે તો ગમે ત્યાંથી એ પકડાઈ શકે છે, અને સિક્યુરિટી રાખવાનું, કેમેરા જે છે એ સ્વચ્છ રાખવા, એને એક્ટિવ રાખવા એનું સૂચન કરવામાં આવેલું। તો વેપારીઓ દ્વારા બધું જ જે છે એમની જે માંગણીઓ હતી વેપારીઓની પણ તો એ બી રજૂ કરવામાં આવેલી, અને ખાસ પોલીસ ફરતું બંદોબસ્ત નાઇટ પેટ્રોલિંગની વાત કરી છે તો વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી સાહેબને અને પોલીસને બી અમે અભિનંદન આપીએ છીએ।